25 ગ્રામ બેન્ઝીનમાં ઓગળેલા 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ તો W1 25 ગ્રામ, W2 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ શું કહે છે ઓગળવા માટે ઓગળવા ઠાર બિંદુ મેન ડેલ્ટા TF 1.62 ચલો અને ઠાર બિંદુ એટલે મોલર અવનયન અચળાંક 4.9 કેટલો છે મોલર અવનયન અચળાંક 4.9 એટલે KF બરાબર 4.9 આ બધાને એકમ લખવા તો લખજો એ તો ચાલશે આમ તો અહીંયા બરાબર ચલો હવે આગળ શું કહે છે આપણને કે આપણે શોધવાનું શું છે એસિડના કેટલા ટકા સુયોજન થયું તો સુયોજન શોધવા માટે આઈનું આપણે સૂત્ર છે આણ્વીય દળ છેદમાં પ્રાયોગિક આણ્વીય દળ બરાબર એટલે આઈ શોધવા માટે સૌથી પહેલા આપણે શું કરવું પડશે આણ્વીય દળ શોધવું પડશે એટલે અણુનું અણુભાર તો આપણું સૂત્ર શું છે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1 ચલો અહીંયા M2 શોધવાનું છે આપણે ચલો M2 નું શું થશે આપણા પ્રમાણે સૂત્ર લઈ લો M2 વોટ ઇઝ M2 શું થાય M2 શું થાય KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન ડેલ્ટા TF ઇન્ટુ W ચલો હવે આમાં આપણે કિંમત શું મૂકશો કિંમતમાં બોલો કિંમતો કેવી રીતે મૂકશો સૌથી પહેલા KF નું મૂલ્ય 4.1000 W2 કેટલા ગ્રામ છે 2 ગ્રામ અપોન ડેલ્ટા TF કેટલો છે 1.62 ગુણ્યા W1 કેટલો છે 25 ચલો હવે આની ગણતરી કરો અને કેટલો જવાબ આવે છે એ જોઈએ આપણે 4.9 ગુણ્યા 1000 ગુણ્યા 2 ભાગ્યા 1.62 ભાગ્યા 25 કેટલા આવ્યા 241.97 બરાબર 97.53 છે એટલે સમજો 241.97 એટલે નિયરલી ઇક્વલ ટુ 241.98 ગ્રામ પ્રતિ મોલ અથવા ગ્રામ મોલ ઇન્વર્સ આ એક વસ્તુ પૂરી થઈ ગઈ હજુ હવે આપણે આગળ શું શોધવાનું કે છે શું શોધવાનું કે છે આપણે આણ્વીય દળ હવે આપણે બેન્ઝોઇક એસિડ લઈએ તો શું થાય C6H5COOH રિવર્સિબલ લીધું તો અહીંયા શું થાય C6H5COOH અહીંયા આના 2 છે તો અહીંયા કેટલા થશે આગળ 2 મૂકવા પડે બરાબર તો હવે આપણે આનું આણ્વીય થઈ જો હવે આપણે આપણા સૂત્ર પ્રમાણે આપણે મોલ અને એક્સ લેવા પડે હવે મોલ અને એક્સ લઈએ તો શું કરીશું એક્સ એ દ્રાવ્યનો વિયોજન અંશ છે એક્સ શું છે એક્સ બરાબર વિયોજન અંશ તો હવે સમજો કે જો એ વિયોજન અંશ હોય તો આપણે એના મોલ અંશ લેવા હોય તો બેન્ઝોઇક એસિડના મોલ કેટલા થાય બરાબર તો બેન્ઝોઇક એસિડના મોલ જો પ્રમાણે લેવા જઈએ તો બેન્ઝોઇક એસિડના અવિયોજી તો 1-X એ બેન્ઝોઇક એસિડના અવિયોજિત હશે કયા અવિયોજિત મૂળ હશે કયા મૂળ હશે અવિયોજિત મૂળ હશે હવે અહીંયા આગળ જોઈએ તો આપણે આગળ જોવા જઈએ તો હવે બેન્ઝોઇક એસિડનું સુયોજિત મોલ કેટલા હશે તો X/2 એ કેવા હશે સુયોજિત જોડની ચિંતા ના કરતા સુયોજિત મૂળ તો હવે કુલ લેવા હોય તો શું થાય તો 1-X/2 આને પ્રમાણે લેવા જાઓ તો શું થશે આ X/2 માં અહીંયા 2 એકા 2 એટલે એના મૂળ બદલાશે એટલે એના મૂળ કેટલા થશે આ એક્સ માંથી અડધો જાય એક માંથી અડધો એટલે 1-, આ બંને બાદબાકી કરો એટલે X/2 રહે આ 2 એકા 2 ના ખબર પડે તો હજુ જોઈ લો એક વાર 1-2X/X/2 એટલે શું થાય આ 2X માંથી X જાય એટલે 1-X/2 બોલો થઈ ગયું આટલું આ કયા રહેશે આમાં કુલ મૂળ હશે હવે આપણે વોન્ટ ઓફ અવયવ આઈ લેવાનો છે કયો લેવાનો છે વોન્ટ ઓફ અવયવ આઈ આઈ નું સૂત્ર આપણે આઈ એમાં શું થશે આપણું સૂત્ર છે
तो शू सामान्य मोलर दर, सामान्य मोलर दर छेद असामान्य मोलर दर। हम समझो सामान्य असामान्य पहला कीधु आने कहवा प्रायोगिक पेलू क्यू हो सैद्धांतिक बेन्जोइक एसिड सैद्धांतिक प्रायोगिक। सैद्धांतिक के अपने बेन्जोइक एसिड सैद्धांतिक दर के 122 छेद के 241.98। चलो आ बने की बात बाकी कर नाखो ए आपने जवाब मैं 122 भाग्या 241.98 के 0.504 के आयु बराबर 0.504 आ शू आयो वोट ऑफ अवयव आईनी किंमत आई वोट ऑफ अवयव आईनी किंमत हम अपनी जोड़े शू है समझी लो अपनी जोड़े शू चलो अथवा हम आ 504 आया अथवा हम जय अथवा लेशू तो शू आखू बदलाई जैसे शू करवा एक्स बाय टू बराबर 1 - 122 छेद 241.98 बराबर एक माइनस जवाब क्या है 0.504 बराबर 504 एट आने के बाद बाकी करो कैंसिल मत कितनी जाए बाद बाकी चलो एक माइनस 0.504 कितना आया 0.496 हम आज 0.496 आया हम आप शू कर अथवा बीजो एक्स शू है अथवा अहिया शू है 2x तो 2 × 0.496 तो के गुणिया 2 बराबर के 0.992 हम आने टका में फेरवा टका में फेरवा तो 100 वे गुणवा पड़ से बराबर मैं परसेंटेज करवा 0.992 × 100 बराबर 99.2% 99.2% आप जवाब आई गया।